બહુ સુંદર વાત રજૂ કરી. એક રાજાના દરબારમાં એક ફકીર આવ્યો. રાજાએ પૂછ્યું કે બોલ કે ઈશ્વર છે? ફકીરે જવાબ ના આપ્યો. બીજી વાર પૂછ્યું, ફકીરે જવાબ ના આપ્યો. અને રાજાને આવ્યો ગુસ્સો, તલવાર ખેંચી અને રાજાએ પૂછ્યું કે બોલ કે ઈશ્વર છે? ફકીરે જવાબ ના આપ્યો. રાજાએ એક જ ધડાક મસ્તક ઉડાડી દીધું અને મસ્તક રડતું રડતું 10 ફૂટ આગળ જઈને બોલ્યું કે ઈશ્વર છે. તો કે મૂર્ખા, પહેલા બોલવું તું ને, પણ કે કપાયા સિવાય મેળ પડે એવો નથી. આ તો જેને કીધું ને, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવો નામ. હવે આપણે એક વક્તા પુરુષ બાકી છે, હજી બોપલમાંથી જ પધારે લેવા ભક્તિરામ મહારાજને વિનંતી કરીએ. એ પણ એમની અમૃતવાણીનો આપણાને ટૂંકમાં લાભ આલે. પછી આપણે થાળ કરવાનો છે અને થાળ કર્યા પછી પ્રસાદ નાસ્તો છે. નાસ્તો કર્યા સિવાય કોઈએ જવાનું નહીં, નકર અમારે વીણાબેનનો બધો નાસ્તો પડ્યો રહે. બધા નાસ્તો કરીને જજો મારા વાલા. બોલો સદગુરુ મહારાજની. બોપલની ધરા ઉપર ભક્તરાજ શ્રી વીણાબેન અને મહેશરામ મહારાજના દ્વારે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખી અને દૂર દૂરથી સંતોને આમંત્રણ આપી અને સંતોના દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વંદન. ચાંદલોડિયાથી પધારેલા જોઈતારામ મહારાજ, અડાલતથી પધારેલા ડાયારામ મહારાજ અને અડાલતથી પધારેલા ચંદુરામ મહારાજ, સરખેજથી પધારેલા કેતનરામ મહારાજ, રાણીપથી પધારેલા નટુરામ મહારાજ, ઘાટલોડિયાથી પધારેલા રમેશ મહારાજ અને ઘાટલોડિયાથી પધારેલા હર્ષદરામ મહારાજ અને અન્ય નામી અનામી સંતોને આ દાસના કોટી કોટી સાથે વંદન. જય ગુરુ મહારાજ. મહાપુરુષે ખરેખર ઘણી વાત કરી, સમજવાની વાત કરી, ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે અને હાલ કોણ છે એની વાત કરી. બાપ, ખરેખર ક્યાંથી આવ્યા છીએ, કોણ છે અને ક્યાં જવાના છે આની જો ખરેખર ખબર નહીં હોય તો ધક્કા સિવાય બીજું કંઈ થશે? એક દિવસના માટે એક સોસાયટીની અંદર એક વ્યક્તિ જઈ અને એક આંટો માર્યો, બીજો આંટો માર્યો અને ત્રીજો આંટો માર્યો ત્યારે ચોકીદારે એને વાત કરી કે ભાઈ, તમારે ક્યાં જવું છે? ત્યારે કીધું કે ખરેખર મને ખબર નથી. ફરીવાર વાત કરી કે તમે ક્યાંથી આવ્યા છો? તો કે મને ખબર નથી. અને ત્રીજી વાર કીધું કે તમે કોણ છો? તો કે મને ખબર નથી. ખરેખર આ ત્રણની જો ખબર ના હોય તો આ ભવસાગર સંસારની અંદર ધક્કા સિવાય બીજું કંઈ રહેતું નથી. અમદાવાદ જેવા શહેરની અંદર રિલીફ રોડ જેવી સિટી અને ગામડા ગામની અંદર એક ભાઈ વસ્તુ લેવા માટે આવ્યા. વસ્તુ લેવા માટે આવ્યા એટલે ખરેખર સિટીની અંદર સારી દુકાનો જોઈ અને ખરેખર ચકિત થઈ ગયા એટલે વસ્તુ જોવામાં જોવામાં સાંજ પડી ગઈ અને દુકાનોના શટર બંધ થઈ ગયા. તાણે એને યાદ આવ્યું કે હું તો કંઈક લેવા આવ્યો છું બાપ. એમ મોઘામાં મોઘો મનુષ્ય દેહ કીધો છે, મોઘામાં મોઘો મનુષ્ય દેહ મળ્યો છે. આ ખરેખર એળે ના જાય એનું ખરેખર આપણે ધ્યાન રાખવાનું છે, ધ્યાન ધરવાનું
नथी, कारण के ध्यान धरिए तो जीवननी अंदर आपने जम सेम बात समझाशे नहीं, पण संतो एवं कहसे खरेखर ध्यान राखिए ने तो बात समझाई जाए, पण जाते जो ध्यान राखवा जसुद मेल पड़से नहीं, पण संत महापुरुष नो जो इशारो आपणे इशारे चालशो तो जीवन आपणू धन्य बनी जसे। कदाच जाते जो नक्की करवा जसू तो ए मेल पड़से नहीं, जेम जीव छूटवानो उद्यम करे तेम तेम बंधाय, आप बळे छूटे नहीं अने छोड़ावे सदगुरु राय। अहिया महापुरुषे वात करी, भाण कहे भटकीसमा मथी जो ने माय, नक्की करीन बेसी जा पसी तारे करवू पड़े नहीं, काई पण जाते नक्की करेलो मेल आवे। आवा कोई तत्ववेता महापुरुष जो मळी जाय, अन हूँ कौन छू अन क्यांथी आयो छू अन क्यां जवानो छू एनु खरेखर आ कायानी अंदर ज्या सुधी संत महापुरुषना द्वारे न गया होय, चरणे न गया होय, त्यारे शरीर मारू छे न हूँ शरीर छू। आ शरीरनी बाद बाकी कराई अन स्वयं पोते निज स्वरूपनी ओळखाण कराई दे, अन त्यारे पछी आनंद सिवाय बीजू कई रहेतो नथी, कारण के त्या वाणी पण विराम पामी जाए। निरात बापूए सरस वात करी કે વાણીમાં આવે તે વણસી જાવે નિર્વાણી પદ સાચું હા। એટલે એક દિવસના માટે એક કવિરાજ હતા, અને કવિરાજ પાસે એક સરસ ઘોડી, અને ખરેખર કર્મ સંજોગ નાણાંની જરૂર, એટલે કવિરાજને વિચાર આવ્યો ખરેખર મારી પાસે પૈસા નથી, લાય આ ઘોડીને હું વેકી મારું। વેકવા માટે ગામડામાં નીકળ્યા, અને કવિરાજે નક્કી કર્યું કે 1000 રૂપિયાની ખરેખર મારે જરૂર છે, એમાંથી કદાચ 1 રૂપિયો ઓછો હોય તોય મારું કામ થશે નહીં। કવિરાજ ગામડાની અંદર નીકળ્યા અને કોઈને કીધું દરેકને કે ભાઈ મારે ઘોડી વેચવી છે, કોઈને લેવી છે, એટલે કોઈએ 200 રૂપિયા કિંમત કરી, કોઈએ 500 રૂપિયા કિંમત કરી, કોઈએ 600 રૂપિયા કિંમત કરી, 1000 રૂપિયા કોઈએ કીધા નહીં। એમાં ગામની અંદર કોઈ એવા અનુભવી વ્યક્તિ હતા, એમને કીધું કે ખરેખર આટલી મોંઘી ઘોડી કોઈ લઈ શકશે નહીં, કદાચ કોઈ રાજાની પાસે આપ જતા રહો અને રાજા લઈ શકે, બાકી બીજાનું કોઈનું કામ નથી। એટલે રાજા પાસે જઈ અને રાજાને વાત કરી કે બાપુ મારે આ ઘોડી વેચવી છે, એટલે રાજાએ પ્રધાનોને અને દરેકને બોલાવીને વાત કરી, અને બીજા દિવસે એની સભા ભરાણી, અને સભાની અંદર ઘોડીનો ચડાવો થયો, અને ચડાવો થયો ને ત્યારે કોઈએ 200 રૂપિયા કીધા, કોઈએ 300, 400, 500, 999 સુધી વાત ગઈ। સવારથી બેઠેલા સાંજ પડી ગઈ, અને સાંજ પડી 999 રૂપિયા સુધી વાત આવી, અને ત્યાંથી વાત અટકી ગઈ। એટલે પ્રધાને કીધું કે બાપુ વાત અહીંથી પૂરી કરીએ, બાકીની અધૂરી વાત કાલે લેશું અને કાલે કરશું। એટલે વાત ત્યાંથી પૂરી કરી અને સૌના ઘેર જઈ, અને પછી રાત પડીને રાતની 12 વાગે ઘોડી મરી ગઈ। રાત્રે 12 વાગે ઘોડી મરી ગઈ, અને કવિરાજને સંદેશો પહોંચાડ્યો સવારે કે ખરેખર તમારી ઘોડી મરી ગઈ। કવિરાજ ખરેખર એટલા રોયા, એટલે દરેકને જે ભાવ હતો એ રજૂ કર્યો કે તમે રોશો નહીં, અમારા રાજા ખરેખર એવા છે, તમારી જે ઘોડી હતી એનાથી સારી ઘોડી આપશે અને તમને પૈસા પણ આપશે હા। સતાય કવિરાજ છાના ન રહ્યા, એટલે રાજાએ કીધું કે કવિરાજ
આ ઘોડાની ઘોરાળની અંદર જે તમને મનગમતી ઘોડી હોય ને એની ઉપર હાથ મૂકી દો, હું તમને આપી દો બાપ. હા, સતાય કવિરાજ છાના ન રહ્યા એટલે રાજાએ કીધું કે તમને આટલું બધું આપવા છતાંય કેમ રડો છો? એટલે કવિરાજે વાત કરી કે બાપુ, આ રજવાડાની અંદર ખરેખર 999 રૂપિયાની વાત આવી, એક રૂપિયાનો કોઈએ ચડાવો ના કર્યો. ખરેખર મને દુઃખ એ વાતનું છે કે એક એવો માણસ રાખો કે કદાચ પોતાનો રૂપિયો આની અંદર આપી દે. ગામડા ગામની અંદર કદાચ વાત ચાલતી હોય અને એક રૂપિયા માટે અટકી હોય તો કહી દે કે તું સોદો કરી નાખ, હું તને ખરેખર મારામાંથી એક રૂપિયો આપી દે છે, પણ વાત અહીંથી પૂરી કરી દે. એમ ખરેખર આપ્યા વગર મેળ પડે નહીં. સવારામ બાપુએ સરસ વાત કરી કે આપ્યું મેં તો ત્યાગી, જોયું મેં તો જાગી, ઘટડામાં જોતું જાગી મને સદગુરુ ફૂલગરજી મળ્યા. બાપ વિશેષ ન કહેતા આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી.